नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे ऊपरकोटना किल्लामां पाणीनी केवी व्यवस्था हती एना विशे वात करवानी छे। अहीं तमे जोई शको छो कि पाणी माटे अद्भुत व्यवस्था। यशपाल बोल्यो, दीदी आ अड़ीकड़ी वाव छे। आ वाव पूर्व पश्चिम 310 फूट लांबी અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટ પહોળી છે। તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે। આ વાવમાં કુલ 166 પગથિયા છે। કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હતા। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો આ શું છે, અડીકડી વાવ છે। અને કિલ્લામાં રહેતા લોકો પોતાના પાણીનો ઉપયોગ કરવો હોય તો એ આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હતા। કહો, આસપાસમાં જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાઓ સુધી કેવી રીતે ખેંચાય છે તે કહો। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ભૂગર્ભમાં એકઠું થયેલું પાણી કૂવામાં કે વાવમાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ કૂવામાંથી પાણી ઘડા દ્વારા હાથ વડે ખેંચીને અથવા કોશ કે રેન્ટ દ્વારા ઉપર લાવવામાં આવે છે અને વાવમાંથી પાણી ડોલમાં ભરીને પગથિયા ચડી ઉપર લાવવામાં આવે છે। આપણે જોયું કે આ જે અડીકડીની વાવ છે એમાં પણ શું હતું, પગથિયા હતા। તો જ્યાં સુધી પાણી હોય એટલા પગથિયા અંદર ઉતરીને વાવમાંથી પાણી ડોલમાં ભરીને ઉપર પગથિયા ચડીને લાવવામાં આવે છે। આ રીતે ભૂગર્ભમાંથી પાણી ઊંચી જગ્યાઓ સુધી ખેંચાય છે। વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે, વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે વર્તમાન સમયમાં આપણે પાણી પહોંચાડવું હોય ઉપર ઊંચે સુધી તો આપણે મોટરનો ઉપયોગ કરીએ છીએ અને એ વીજળીની મદદથી આ મોટર દ્વારા કૂવાનું પાણી નીચેથી ઉપર તરફ ખેંચાય છે, એટલે કે પાણી ચડાવવામાં આવે છે। અને વીજળી ના હોય એ વીજળી વિના હેન્ડપંપ દ્વારા પણ પાણી જમીનમાંથી બહાર ખેંચી શકાય છે। તમે આવા હેન્ડપંપ ક્યાંય જોયા હશે, અમુક જગ્યાએ હજી પણ હેન્ડપંપ છે। આ હેન્ડપંપ દ્વારા પાણી જમીનમાંથી ઉપર લવાય છે, એટલે કે જમીનમાંથી બહાર ખેંચી શકાય છે। પછી દીદી અમને નવઘણ કૂવો જોવા લઈ ગયા। તેમણે કહ્યું, આ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં બનેલો છે। આ જે નવઘણ કૂવો છે એ ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં બનેલો છે। મધ્યમાં કૂવો છે અને તેની ફરતે સીડીઓ છે। આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલ છે। આ કૂવો 171 ફૂટ ઊંડો છે। પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા કોતરવામાં આવેલ છે। આ જે નવઘણ કૂવો છે એ કેટલો ઊંડો છે, 171 ફૂટ ઊંડો છે અને એમાં પણ 204 જેટલા પગથિયા છે। આ પગથિયા દ્વારા કિલ્લામાં રહેતા લોકો પગથિયા ઉતરીને કૂવામાંથી પાણી બહાર લાવતા હતા। ત્યારબાદ અમે અનાજના કોઠાર, નુરીશાનો મકબરો વગેરે જોયા અને દીદી પાસેથી જાણકારી પણ મેળવી। કિલ્લામાં પાણીની વ્યવસ્થા ઉપરાંત અનાજના કોઠાર અને નુરીશાનો મકબરો પણ હતા। કેવી દયનીય હાલત! વાતો કરતા, સીટી વગાડતા અને અમારા જ પડઘાઓ સાંભળતા અમે બૌદ્ધ ગુફાઓમાંથી ચાલતા ચાલતા પસાર થતા હતા। આ જે છે શું છે, બૌદ્ધ ગુફાઓ છે।
दीवाल पर लखवानी मनाई छे। यशपाल, અહીં હવા કેવી ઠંડી લાગે છે। જીલ, અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું હતું। યશપાલ, આ પાટિયું વાંચો પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે। જીલ, અરે વિચારો હજારો વર્ષો બાદ આ દિવાલ કેવી દેખાય છે। તેણે રાજાઓ અને રાણીઓ, ઘોડાઓ અને હાથીઓ, યુદ્ધ અને શાંતિ વગેરે જોયા હતા, પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી છે। આ દિવાલ હતી જ્યારે કિલ્લાનું નિર્માણ થયું ત્યારે આ બૌદ્ધ ગુફાઓ પણ બની હતી, એટલે દિવાલો પણ એ વખતની જ હશે, એ સમયની જ હશે। આ દિવાલોમાં રાજાઓ અને રાણીઓ રહેતા, ઘોડાઓ અને હાથીઓ હતા, યુદ્ધ થતા, શાંતિ વગેરે જોયા હતા, પરંતુ થોડાક જ વર્ષોમાં આપણે એને બગાડી નાખી છે। તો જો અહીં શું લખેલું છે, દિવાલ પર લખવાની મનાય છે, તેમ છતાં કેટલાક લોકો જ્યારે કિલ્લામાં જાય ત્યારે શું કરતા હોય છે, દિવાલ પર અમુક લખાણો લખતા હોય છે, એટલે આપણે એને શું કરીએ છીએ, એવું કરીને દિવાલને બગાડી નાખીએ છીએ। આપણે એવું કરવું જોઈએ નહીં। તમારી આંખો બંધ કરો અને એ પાછળના સમયમાં જાઓ। તમારે શું કરવાનું છે, તમારી આંખો બંધ કરીને કલ્પના કરવાની છે। કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો, કયા દિવસોમાં, જ્યારે આ કિલ્લાનું નિર્માણ થયું હતું, એમાં રાજા રાણી એ બધા રહેતા હતા, એ દિવસોમાં છો, એવી તમારે કલ્પના કરવાની છે। કે જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું। નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો। તમે એક આંખો બંધ કરીને કલ્પના કરો કે રાજા તેના મહેલમાં શું કરે છે, તે કેવા પ્રકારના કપડાં પહેરે છે, તેના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે, પરંતુ તે કેમ ખૂબ જ ચિંતામાં દેખાય છે અને તે કઈ ભાષામાં વાત કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કલ્પના કરીએ તો પહેલાં તો આપણને એવું થાય કે રાજા તેમના રાજમહેલના દરબારમાં બેઠા છે, તેમના કપડાં રાજાઓના પારંપરિક પહેરવેશ જેવા છે, સાથે સાથે તેઓએ ઘણા બધા આભૂષણો પહેરેલા છે, તેમના માટે વિવિધ પ્રકારના શાહી પકવાન બનાવાય છે, તેઓને તેમના અંગત જાસૂસે બાજુના રાજ્યના રાજા તેમના રાજ્ય પર આક્રમણ કરી શકે છે તેવા સમાચાર આપ્યા છે, તેથી ખૂબ જ ચિંતામાં દેખાય છે। તેઓ પ્રાકૃત અને હિન્દી ભાષામાં વાત કરે છે। વિદ્યાર્થી મિત્રો, તમે ઘણું બધું ટીવીમાં આ પ્રકારે જોયું હશે કે પહેલાંના સમયના રાજાઓ હોય તો એ કેવા કપડાં પહેરતા, પછી એ કેવા આભૂષણો પહેરતા, એમના રાજમહેલમાં કેવા શાહી પકવાન બનાવવામાં આવે છે, એ બધું તમે જોયું હશે। મહેલના ઓરડાઓ વિશે અનુમાન કરો। સુંદર ચટાઈ અને પડદાઓ, અગાસી પર ફુવારાઓ અને ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે। વિદ્યાર્થી મિત્રો, કલ્પના કરો કે રાજાના મહેલના ઓરડાઓ અતિ ભવ્ય અને સજાવટથી પરિપૂર્ણ છે। ઓરડાઓમાં સુંદર ચટાઈ અને બારી બારણા કલાત્મક પડદાઓથી સજાવેલા છે। અગાસી પર સુંદર ફુવારાઓ ઠંડક પ્રસરાવી રહ્યા છે અને રાજમહેલના બાગમાંથી ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ આવી રહી છે। તમે આંખો બંધ કરીને કલ્પના કરી શકો છો। જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો, ત્યાં કેટલા માણસો કામ કરે છે, તેઓ શું કરે છે, તેઓએ શું પહેર્યું છે, તમારા મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કપડાં, વાસણ, રમકડાં અને શસ્ત્ર બનાવવાના કારખાનો જોઈ શકીએ છીએ। એક કારખાનામાં અંદાજે 50 થી 60 માણસો કામ કરે છે,
દરેક જૂથ પ્રમાણે માણસો જુદા જુદા કામ કરે છે અને તેઓએ શું પહેર્યું હશે તો તે સમયનો જે પારંપરિક પહેરવેશ હશે એ એમને પહેર્યો હશે અને સવારથી સાંજ સુધી કામ કરતા હશે। ત્યાં જુઓ પેલા કારીગરો કેવી રીતે ફરસી છીણી અને હથોડીનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરે છે। તમે પથ્થરની રજકણો હવામાં જોઈ શકો છો। શું એ પથ્થરની રજકણો તેમને કોઈ રીતે નુકસાન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, પથ્થરમાં તમે જે મહેલમાં સુંદર કોતરણી જોઈ એ કોતરણી કરવા માટે કારીગરો ફરસી છીણી અને હથોડીનો ઉપયોગ કરે છે અને જ્યારે કોતરણી કામ કરે છે ત્યારે પથ્થરની રજકણો પણ હવામાં ઉડતી જોઈ શકીએ છીએ। આ પથ્થરની રજકણો કારીગરોના શ્વાસમાં જવાથી લાંબા ગાળે તેઓને ફેફસાના રોગ કે સિલિકોસિસનો રોગ થાય છે। વળી આ પથ્થરની રજકણો આંખમાં પડવાથી આંખને પણ નુકસાન થવાની સંભાવના રહે છે। સંગ્રહાલય। ઉપરકોટ જોયા પછી બાળકો જૂનાગઢના સંગ્રહાલયમાં પણ ગયા। ત્યાં ઘણી જૂની વસ્તુઓ રાખેલી હતી, જેવી કે ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવારો, હાથી પર મૂકવાની અંબાડી વગેરે। વિદ્યાર્થી મિત્રો, સંગ્રહાલયમાં પહેલાના જમાનાની બધી જ વસ્તુઓ જોવા મળે છે। આ ચિત્રમાં જુઓ શું દેખાય છે, અંબાડી છે। તમે ટીવીમાં જોઈ હશે કે પહેલાંના સમયના રાજા હતા એ હાથી પર અંબાડીમાં સવારી કરતા હતા। આ શું છે, અંબાડી છે। ઝીલ। અરે આ અંબાડી અને ડોલી અહીં શા માટે રાખી છે? દીદી, આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા, તેઓ શું ઉપયોગમાં લેતા હતા અને તેઓ કેવી વસ્તુઓ બનાવતા હતા। જો આ બધું અહીં મૂકવામાં ન આવ્યું હોત તો તે સમય વિશે આપણે આટલું બધું કેવી રીતે જાણી શક્યા હોત? તો વિદ્યાર્થી મિત્રો, આ સંગ્રહાલયમાં જે જૂના ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવારો, હાથી પર મૂકવાની અંબાડી વગેરે જો મૂકવામાં ન આવ્યું હોત કે સંગ્રહાલયમાં, તો આપણને એ સમયના જે વ્યક્તિઓ હતા, લોકો હતા, રાજાઓ, એ બધા શું ઉપયોગમાં લેતા હતા, કેવી વસ્તુઓ બનાવતા હતા, એ બધી વિશે આપણે જાણી શકીએ નહીં। લખો તમારી આસપાસ તમે કેવા પ્રકારના ઘડા જુઓ છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આસપાસમાં પિત્તળ, પછી સ્ટીલ, તાંબા અને માટીના ઘડા જોઈએ છીએ। તમારા દાદા દાદી પાસેથી જાણકારી મેળવો કે બીજા કેવા પ્રકારના ઘડા અને વાસણો તેમના સમયમાં ઉપયોગમાં લેવાતા હતા। તમારા ઘરમાં કોઈ વડીલ હોય તો પૂછી જોવાનું કે અત્યારે આપણે મોસ્ટલી સ્ટીલના ઘડા આપણા ઘરમાં હોય છે, તો આપણા દાદા દાદીને પૂછીશું તો એમના સમયમાં પિત્તળ, તાંબા, લોખંડ અને માટીના ઘડા તેમજ વાસણો પણ ઉપયોગમાં લેતા હતા। તમે ક્યારેય કોઈ સંગ્રહાલયમાં ગયા છો અથવા તેના વિશે સાંભળ્યું છે? સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ સંગ્રહાલયમાં ના ગયા તો તમે ઘણીવાર ટીવીમાં કે ન્યૂઝપેપરમાં ગમે તે જગ્યાએ ચોપડીઓમાં પુસ્તકમાં એ તમે જોયું હશે કે સંગ્રહાલયમાં રાજાઓના કપડાં હોય, તલવાર, ભાલા, એમનું જે યુદ્ધ સમયે બખ્તર પહેરે, બખ્તર, ઢાલ જેવા હથિયાર, વાસણો, તેઓના જુદા જુદા પ્રસંગોના ચિત્રો, આભૂષણો, ઝવેરાત, પથ્થર પરની કોતરણી વગેરે વસ્તુઓનો સંગ્રહાલયમાં સંગ્રહ કરવામાં આવે છે, જેથી આપણને ખબર પડે કે એ સમયના લોકો કેવી કેવી વસ્તુઓ વાપરતા, કેવી રીતે કેવો પહેરવેશ હતો, કેવું જીવન જીવતા હતા, એના વિશે આપણને માહિતી
મળે. અવલોકન કરો અને લખો. તમારા વિસ્તારની આસપાસ કોઈ જૂની ઇમારતો કે સ્મારકો છે? જો હા તો તેનું નામ આપો. તમે કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો? તે ક્યાં આવેલું છે? તમને એવું લાગ્યું કે એ તમને વાર્તા કહે છે? તમે તેના પરથી તે દિવસોના સમય વિશે શું જાણી શક્યા? વિદ્યાર્થી મિત્રો, આ તમારે અવલોકન કરવાનું છે. તમારી આસપાસ કોઈ જૂનું સ્મારક હોય, જેમ કે તમે કોઈ અડાલજ, આપણે અમદાવાદમાં અડાલજની વાવ આવેલી છે, એ વાવ જોવા ગયા હોય, તો એ કેટલી જૂની છે, શાની બનેલી છે, તેનો રંગ કેવો છે, પછી તેના પર કોતરણી કેવી છે, એ બધું તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તમારું સંગ્રહાલય બનાવો. રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે. તેને તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરી છે, જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી, તાળા, છત્રીઓ, લાકડાના પગરખા, એટલે કે એને શું કહેવાય, પાદુકા, ગડા વગેરે વસ્તુઓનો સંગ્રહ કર્યો છે. આ રજની છે, કોણ છે? કેરળના મલ્લાપુરમ જિલ્લાની શિક્ષિકા છે. આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેમણે જોયું. રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું. અહીં તમે જોઈ શકો છો, જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા. તમે પણ તમારી શાળામાં આવું કરી શકો છો. તમે પણ વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં કોઈ જૂની વસ્તુઓ હોય તો એનો સંગ્રહ કરીને આવી જ રીતે પ્રદર્શન કરી શકો છો. ચિત્ર જુઓ અને કહો. આ ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે. તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમે જુઓ તો આ ચિત્ર છે એ 500 વર્ષ જૂનું ચિત્ર છે, અને આ ચિત્ર શું બતાવે છે? આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે. લોકો કેવા પ્રકારના કામ કરે છે? તો લોકો કેવા કામ કરતા હતા? અહીં કિલ્લાના નિર્માણનું કામ કરે છે. કેટલા પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે? જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો, આ જે છે માણસો, એ આ વિશાળ થાંભલો ક્યાંથી લઈ જાય છે? ઢાળ પરથી લઈ જાય છે. ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી સરળ પડે કે સીધી ઉપર લઈ જવી? તો વિદ્યાર્થી મિત્રો, ભારે વસ્તુઓ હોય તો શું થાય, એને ઢાળ પરથી સરળતાથી આપણે લઈ જઈએ છીએ, અને સીધી રીતે લઈ જઈએ તો આપણને મુશ્કેલી પડે છે. શું તમે મશકમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે મશક, એટલે આપણે અગાઉ જોયું હતું કે મશકનો ઉપયોગ કોણ કરતા હતા? એ ચામડાની બેગ હોય, એ આપણે પાણી ભરવા માટે આ મશકનો ઉપયોગ થતો હતો. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં મશક લઈ જતા માણસો જોઈ શકો છો. એ બધા જવાબ આપવાના છે. આપણે શું શીખ્યા? સંગીતા વિચારે છે કે જૂની વસ્તુઓ સંગ્રહાલયમાં મૂકવી નકામી છે. તમે તેને કેવી રીતે ખાતરી કરાવશો કે સંગ્રહાલય મહત્ત્વના છે? તો આપણે સંગીતાને કહેશું કે જૂની વસ્તુઓ સંગ્રહ કરવામાં આવે છે એ આપણા પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે, જેનાથી આપણે તે સમયના લોકોની રહેણી કરણી અને સંસ્કૃતિ વિશે જાણી શકીએ છીએ. આ માટે જૂની વસ્તુઓનો સંગ્રહ કરતા સંગ્રહાલય ખૂબ જ મહત્ત્વના છે. તમારા વિચારે આ પ્રકરણનું નામ દિવાલોની કહાણી કેમ રાખવામાં આવ્યું? તો આ પ્રકરણમાં આપણે ઐતિહાસિક કિલ્લા વિશેની વાર્તા વર્ણવી છે, તેથી આ પ્રકરણનું નામ દિવાલોની કહાણી આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું આ ચેપ્ટર અહીં
पूर्ण करीए छीए। बीजू चैप्टर नेक्स्ट टाइम जोईशुं।